સાથે જ હવે મોટી ખબર જોઈએ કપડવંજથી. તો હાલમાં કોંગ્રેસ છે તે નારાજ નેતાઓને મનાવવામાં સફળ થઈ છે. કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીને મનાવવામાં કોંગ્રેસ અત્યારે સફળ થઈ છે. કાળુસિંહની નારાજગી હાલમાં દૂર થઈ છે. તો ખેડા કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહે કાળુસિંહ સાથે બેઠક કરી અને કાળુસિંહના નિવાસસ્થાને જઈ બિમલ શાહે તેમની સાથે મુલાકાત કરી છે અને હાલમાં તેમની જે નારાજગી હતી આ નારાજગીને અત્યારે દૂર કરવામાં આવી છે. તો કપડવંજના ધારાસભ્ય કાળુ ડાભી કે જેઓ નારાજ હતા ખેડા લોકસભા બેઠક પરથી જ્યારે બિમલ શાહને ટિકિટ આપવામાં આવી તેને લઈ તેઓ નારાજ જોવા મળી રહ્યા હતા. એવામાં હવે બિમલ શાહના સમર્થનમાં હાલમાં અત્યારે બિમલ શાહે જે પ્રમાણે કાળુ ડાભી સાથે બેઠક કરી અને હાલમાં તેમની નારાજગી અત્યારે દૂર થઈ છે. આ અંગે વધુ વિગતો મળાવે સંવાદદાતા અર્પિત દરજી પાસેથી. અર્પિત, કાળુ ડાભી કે જેમને હાલ અત્યારે નારાજગી દૂર કરવામાં કોંગ્રેસ સફળ થયું છે, કે આ પ્રકારે તેમની નારાજગી દૂર કરવામાં આવી? જ્યારથી ઉમેદવાર જાહેર થયા ત્યારથી તેઓની નારાજગી જોવા મળી હતી. મારી સાથે બિમલભાઈ ખુદ છે, તેમની સાથે સીધી વાત કરીએ. બિમલભાઈ, સૌથી મોટી રાહત આપને થઈ હશે મુલાકાત બાદ. કયા પ્રકારની મુલાકાત હતી, કેવી ચર્ચા થઈ? કાળુસિંહભાઈ પોતે નારાજ હતા જ નહીં. કાળુસિંહભાઈની નારાજગીના સંદર્ભમાં હું આપને એટલું ચોક્કસ કહીશ કે જે પ્રમાણે ઉમેદવારની પસંદગીના સંદર્ભમાં જ્યારે મારા નામની જાહેરાત થઈ ત્યારે સ્વાભાવિક 3-4 દિવસના આગલા દિવસના જે પણ કંઈ બનાવો બન્યા એમાં એમના કાર્યકર્તાઓમાં થોડીક લાગણીનો ઉશ્કેરાટ હતો. એના કારણે કાળુસિંહભાઈએ મન બનાવ્યું હતું કે ભાઈ આ કાર્યકર્તાઓને જ્યાં સુધી શાંત ના થાય. કાળુસિંહભાઈ મૂળ કોંગ્રેસી છે, ઘણા વખતથી કોંગ્રેસમાં કામ કરે છે અને એટલે આજે અમારા ઓલ ઇન્ડિયા સેક્રેટરી અને અમારા જિલ્લાના પ્રમુખભાઈ રાજુભાઈ અને સિનિયર આગેવાન અમારા નટવરસિંહભાઈ મહુધાના માજી ધારાસભ્ય, મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતભાઈ અને બધા જ આગેવાનો એમના ઘરે આજે એકત્રિત થયા હતા. સાથે જમવાનું થયું અને કાળુસિંહભાઈએ કીધું કે ભાઈ હું તો કોંગ્રેસી છું, કોંગ્રેસ સાથે જ કામ કરવાનું છું. કાર્યકર્તાઓના સંતોષ ખાતર અને કાર્યકર્તાઓની લાગણી હતી અને ક્યાંક સમજણ ગેરસમજણના સંદર્ભમાં અને પરિવાર છે, પરિવારની અંદર ઘરમાં વાસણ ખકડે એવી રીતે આજે વાત પૂરી થઈ છે. આ વાસણ જે હતું એનો અવાજ બહુ જોરદાર હતો, કારણ કે સીધો તીનસા પટેલ પર તેમને આક્ષેપ લગાવ્યો હતો કે તીનસા પટેલના કારણે જ આખું કોંગ્રેસ છૂટી, બહુ ગંભીર આરોપો હતા બધા. આમાં સવાલ શું છે કે લાગણી અને ઉશ્કેરાટ એ વસ્તુ અલગ હોય છે. આ સ્વાભાવિક, કોઈ પણ ઇવન ઘરમાં આપણે આપણી પતિ પત્ની સાથે પણ ઝઘડો થતો હોય ત્યારે ક્યાંક કોઈ બોલવામાં ભાન નથી રાખતું હતું અથવા બોલવાની મર્યાદાઓ ઘણી બધી હોય છે. એવા સંદર્ભમાં ક્યાંક કોઈક જગ્યાએ કોઈક બોલ્યું હોય એનો અર્થ એવો નહોતો કે એમની લાગણી આ પ્રમાણેની ઉશ્કેરાટવાળી હતી. અને બહુ જ મર્યાદાવાળો માણસ છે, બહુ સજ્જન માણસ છે એટલે હું એમ માનું છું કે કાળુસિંહભાઈ એ જે નિર્ણય કર્યો છે અને કાળુસિંહભાઈના કાર્યકર્તાઓ પણ આજે ખૂબ ઉત્સાહથી કાળુસિંહભાઈ આથી જ મારી જોડે પ્રવાસમાં કામ શરૂ કરવાના છે. સાથે સાથે આજે આપને એક આનંદના સમાચાર આપું કે અમારા ધોળકા મત વિસ્તારના વેલાભાઈ સોલંકી આજે ઉમેદવારીપત્ર ભર્યું હતું. એમણે મને મળવા આવ્યા, મને કે બિમલભાઈ તમારે મને કહેવાની પણ જરૂર ના, મને તમારા નામની ખબર પડી એટલે અમે બધા મિત્રોએ ભેગા થઈને મન બનાવીને આજે તમારી તરફમાં ઉમેદવારી પાછી ખેંચી છે. સારા સમાચાર મળ્યા છે. હવે પ્રચાર પ્રસારની શરૂઆત કદાચ કરવાના કેટલે ક્યાં પહોંચ્યું છે કામકાજ, કારણ કે બહુ સમય આમાં જતો રહ્યો છે કાળુભાઈને મનાવવા, એટલે કેવી રીતે આપ શરૂઆત કરશો? હું આપને કહું કે કાળુભાઈને મનાવવામાં સમય કાળુભાઈએ બગાડાયો જ નથી. અમારી પાસે ખેડા જિલ્લામાં તો અમારું કામ ઘણા બધા વખતથી ચાલુ જ હતું. ધોળકાનું કામ અમે પૂર્ણ કર્યું છે, ધોળકા વિધાનસભાનું કામ અમે પૂર્ણ કર્યું છે, 10 કોઈ વિધાનસભાનું ઓલમોસ્ટ કામ અમે પૂર્ણ કર્યું છે. આ તમે જે સમયગાળો મળ્યો ને એ દરમિયાન માત્ર વિધાનસભામાં પણ તંત્ર અમારું ગોઠવાઈ ગયું છે. કપડવંજ શહેર તાલુકાનું તંત્ર પણ અમારું ગોઠવાઈ ગયું છે. નડિયાદમાં પણ તંત્ર ગોઠવાઈ ગયું છે. હું માનું છું કે અને બીજું સૌથી સારી વસ્તુ શું છે ખબર છે, પ્રજાનું મન ને મત બની ગયા છે, પરિવર્તનની હવા ફૂંકાઈ ગઈ છે એટલે કાર્યકર્તાઓ ધક્કો મારવાનો, ધક્કો વાગી જશે. બિમલભાઈ, હાલ આજે જ ભાજપે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે અને આપ કહી રહ્યા છો કામ શરૂઆત થઈ છે, તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે મેનિફેસ્ટોમાં, તો ટકી શકશે ખરો આ મેનિફેસ્ટો સામે કોંગ્રેસની વાતને આજે આપ તંત્ર ગોઠવવાની વાત કરો છો? ભાઈ, મેનિફેસ્ટો કહેવું, કહેતી અને કરણી એ ભાજપની ક્યારેય એક સરખી નથી. ભાજપ જે કહે છે એ કરતી જ નથી. 15 લાખ રૂપિયા હજુ આજે લોકોના ખાતામાં જમા થયા નથી. 2 કરોડ રોજગારોને રોજગારી આપવાની વાત આજે પણ પૂર્ણ થઈ નથી.
આવી અસંખ્ય વાતો, ચકલી ખોલો અને તેલ આવશે, પાણી પણ નથી આવતું ભાઈ. એટલે આવી અનેક વાતો એવી છે કે જે ભારતીય જનતા પાર્ટીએ વાયદા કર્યા. આજે કાળા પાણીની સમસ્યા તમે અહીંયા ખેડા જિલ્લાની અંદર જુઓ તો તમને ખબર પડે કે કેવી પરિસ્થિતિમાં અમારા માતરના, અમારા ધોળકાના, દસકોઈના ભાઈઓ બહેનો જીવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો બિમલ શાહ જેઓ છે એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી, અને તેઓ કહી રહ્યા છે કે જે મનાવવામાં સફળતા મળી છે કાળુભાઈ ડાભીને, તે આવનાર દિવસોમાં તેમને ફળવાની છે. અને તેઓએ કામગીરી પણ શરૂ કરી છે ને, ધોળકાના જે ઉમેદવાર છે તેઓ પણ બિમલ શાહને સમર્થન આપ્યું છે. જો કસે અર્પિત આભાર આપણો આ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે પ્રમાણે કાળુસિંહ નારાજ હતા નહીં આ પ્રકારની વાત બિમલ શાહ તરફથી કરવામાં આવી છે, અને કાળુસિંહ કોંગ્રેસમાં સાથે હોવાની વાત પણ કરી. જો કે આ પહેલા એ પ્રકારની ખબર સામે આવી હતી કે કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી કે જેઓ નારાજ હતા.